સમગ્ર ગુજરાતમાં નવલા નોરતાની રમઝટ જામી છે, જેમાં ડીસા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં શેરી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને ડીસા શહેરમાં આવેલી સ્પોર્ટ્સ ક્લબની સામે નવજીવન સોસાયટીમાં શક્તિ યુવક મંડળ દ્વારા શેરી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નવલા નોરતાની રમઝટ વચ્ચે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહીને ભોજનનો લાભ લીધો છે. આ પ્રસંગે શક્તિ યુવક મંડળ દ્વારા આયોજિત અન્નકૂટનો મહાપ્રસાદ માતાજીને ધરાવ્યો હતો. ત્યારબાદ આરતી ઉતારવામાં આવી હતી અને બાદમાં ભોજન પ્રસાદની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને સોસાયટીના નાના બાળકીઓ દ્વારા નવદુર્ગાના અલગ અલગ રૂપ ધારણ કરીને લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ મહાપ્રસાદનું આયોજનમાં શક્તિ યુવક મંડળના સ્વયંસેવકો દ્વારા ખડે પગે ઉભા રહીને અન્નનો બગાડ ના થાય તેની તકેદારી રાખવામાં આવી છે અને સ્વચ્છતા જાળવી રાખવા ખાસ સ્વયંસેવકો દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. સોસાયટીના નાના બાળકો દ્વારા મિનરલ વોટર પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવી ખડે પગે ઉભા રહીને ભક્તો પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે ખરેખરમાં જ્યાં સમ ત્યાં જંપનું સૂત્ર ડીસાની નવજીવન સ્નેહ કુંજ સોસાયટીમાં જોવા મળ્યું હતું. શક્તિ યુવક મંડળના પ્રમુખ શૈલેષભાઈ રાજકોટ દ્વારા સમગ્ર આયોજનમાં સાથ સહકાર સૌ સોસાયટીના રહીશો તેમજ ખડે પગે ઉભા રહીને સેવા કરનાર તમામ સ્વયંસેવકોનો દિલથી આભાર માન્યો હતો.